અમરેલીના સાવરકુંડલા અને ખાંભા ગીર વિસ્તારના ગામોમાં ઉનાળામાં પાણીની પળોજણ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરાયું છે। સામાન્ય રીતે ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાતી હોય છે, ત્યારે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સાવરકુંડલા નજીક હાથસણી રોડ ખાતે 40 લાખ લીટરની ક્ષમતાના નવા બે સંપ બનાવવામાં આવ્યા હતા। ભર ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે નવા સંપમાં પાઇપલાઇન ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। જેના દ્વારા સાવરકુંડલા પંથકના 74 ગામડાઓ અને ખાંભાગીર પંથકના 49 ગામડાઓમાં પાણી પૂરું પડાશે। હાલ તો નર્મદાનું પાણી વિતરણ કરાયું હતું, પરંતુ ભર ઉનાળે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગે 5 દિવસ નર્મદાનું પાણી વિતરણ બંધ કરી આ કામગીરી હાથ ધરી છે। આ સરકારે ઉનાળા પહેલા આયોજન કર્યું એ સારું કહેવાય, ભર ઉનાળે આયોજન કરત તો અમે પીવાનું પાણી ક્યાંથી ગોતવા જાત? એટલે ઉનાળા પહેલા જો અત્યારે 5 દિવસ અમે ગમે ત્યાંથી પાણી ગોતી લાવીએ, પણ ભર ઉનાળે પીવાના પાણીની બહુ તકલીફ થાય, એટલે સરકારે આ સારું કાર્ય કર્યું છે। અમારે ખારા પાટનું ખારું પાણી હોય છે, પણ નર્મદાનું પાણી જે આવે છે મીઠું આવે છે, પણ 5 દિવસ પુરવઠા અધિકારીએ જે અત્યારે પાઇપલાઇન નાખીને કામ બંધ છે, એ ઉનાળા પહેલાં જે એણે કામગીરી કરી તે પ્રશંસનીય કામગીરી છે, એની સારી કામગીરી છે। જો ઉનાળામાં આ વસ્તુ કર્યું હોત પાઇપલાઇન તો અમારો ખારાપાટ વિસ્તાર છે, ખારું પાણી પીવાની કોઈને હવે ટેવ નથી, એટલે આ સરકારે અગાઉ જે પાણી પુરવઠાની લાઇનનું કામ કર્યું છે તે સારું છે અને યોગ્ય છે। આ બધા ગામડાને આગામી ઉનાળામાં પાણીની તકલીફ ન પડે અને પૂરતા ફોજથી પાણી મળી રહે તે અન્વયે હાથસણી એરવક તથા સિમરણ એરવક નવી હાયર પંપિંગ મશીનરી બેસાડવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈએ દરેક ગામને પૂરતા ફોર્સથી ઉનાળામાં કોઈ પાણીની તકલીફ ન પડે એ રીતે પાણી મળી રહે તેનું પાણી સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને તેમના ઓલા મુજબ હાલ કામગીરી પ્રગતિમાં છે, જે પૂર્ણ થઈએ દરેક ગામને પૂરતા ફોર્સથી પાણી મળે એવું આયોજન પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગોતરું આયોજન કરીને કામગીરી કરવામાં આવેલ છે।